પરાગનલિકાનો વિકાસ થાય છે. તમારી બુકની અંદર પ્રશ્ન
જીવિતતા છે તેનો સમયગાળો જુદો જુદો જોવા મળે છે. એની અંદર આપણે જોઈએ કે જે ધાન્ય પાકો છે, ચોખા છે, ઘઉં છે, ડાંગર છે, એની અંદર પરાગરજ છે તે પરાગાશયમાંથી મુક્ત થાય એના 30 મિનિટમાં જ તેની જીવિતતા ગુમાવી દે છે, એટલે કે તે મૃત્યુ પામે છે. બાકીના છે કુળની વનસ્પતિ છે, લેગ્યુમિનોસી કુળ છે, સોલેનેસી કુળ છે, આ કુળની વનસ્પતિની અંદર છે પરાગરજ છે તે મહિનાઓ સુધી જીવિત રહે છે. જો પરાગરજ છે તેનું ફલનની ક્રિયામાં આપણે ભાગ લેવડાવવો હોય તો તેનું પરાગાશન ઉપર સ્થાપન જ્યાં જીવિતતા ગુમાવે તે પહેલાં જ થવું જોઈએ. જો પરાગરજ તેની જીવિતતા ગુમાવી દેશે તો પછી તે ફલનની ક્રિયામાં ભાગ નહીં લે, કેમ કે પછી તેમાંથી ફલન છે તે થશે નહીં. હવે આપણે જોઈએ કે પરાગરજ છે તે ઘણી જાતિઓની પરાગરજ છે તે એલર્જી પ્રેરે છે. એમાં એક ગાજર ઘાસ છે, આ એક ઘાસ છે તે વિદેશી જાત છે કે જે આપણે ઘઉંની બી આયાત કરી તેની સાથે ભારતમાં પ્રવેશી છે, અને આ ગાજર ઘાસ છે તેની જે પરાગરજ છે તે તીવ્ર એલર્જી પ્રેરે છે. આ એલર્જીના કારણે બ્રોન્કાઇટિસ છે, અસ્થમા છે, આ શ્વસનને લગતા રોગો છે તે થાય છે. હવે પરાગરજ છે તેની અંદર વિપુલ પ્રમાણમાં પોષક તત્વ જોવા મળે છે. આ પોષક તત્વોને કારણે પરાગરજ છે તેનો ઉપયોગ આહારની પૂરક આહારની ગોળીઓ તરીકે થાય છે, અને જે પશ્ચિમી દેશો છે તેની અંદર પરાગરજની ગોળી અને સિરપ છે તે પણ અવેલેબલ છે, એટલે કે પરાગરજની ગોળીઓ છે તે ખાય છે અને સિરપ છે એનો ઉપયોગ તેઓ કરે છે. અને જો રમતની અંદર ભાગ લેતા ઘોડાઓ છે અને એ સિવાય જે રમતવીરો છે તે પોતાનું જે કદ છે તેની શોભા વધારવા માટે તે પરાગરજની ગોળીઓ છે તેનો ઉપયોગ કરે છે. હવે આપણે પરાગરજ છે તેને સંભવિત કરવી છે તો કુદરતી રીતે તેની જીવિતતા છે તે ગુમાવી દે એ પહેલાં આપણે તેને કૃત્રિમ રીતે સંભવિત કરી શકીએ છીએ. તો કૃત્રિમ રીતે સંભવિત કરવા માટે તેને નીચા તાપમાને એટલે કે -196 ડિગ્રી તાપમાને પ્રવાહી નાઇટ્રોજનની અંદર પરાગરજને રાખવામાં આવે છે અને તેને આપણે વર્ષો સુધી સાચવી શકીએ છીએ. અને જે બીજવિધિ છે તેની અંદર તેનો ઉપયોગ કરવામાં આવે છે. વર્ષો પછી પણ આપણે તે પરાગરજ છે તેનો ઉપયોગ ફલનની ક્રિયામાં કરવો હોય તો આપણે કરી શકીએ છીએ. જેવી રીતે પશુઓ છે, મનુષ્ય છે તેના શુક્રકોષને સાચવવામાં આવે છે આર્ટિફિશિયલી, એવી જ રીતે પરાગરજ છે તેને પણ આપણે કૃત્રિમ રીતે સાચવી શકીએ છીએ. તો બુકની અંદર જોઈએ તો ઘણી જાતિઓમાં પરાગરજ છે તે તીવ્ર એલર્જી અને શ્વાસવાહિકામાં યાતના એટલે કે બળતરા પ્રેરે છે, જેને અનુસરીને અસ્થમા, બ્રોન્કાઇટિસ આ બધા જે શ્વસનને લગતા રોગો છે તે થાય છે. હવે ગાજર ઘાસ કે જે વિદેશી જાત છે કે જે ઘઉંનું બી આયાત કર્યું એની સાથે ભારતમાં પ્રવેશી છે, અને આ ગાજર ઘાસ છે તેની જે પરાગરજ છે તે એલર્જી પ્રેરે છે. પરાગરજ છે તે પોષક તત્વોથી સમૃદ્ધ છે, એટલે કે પરાગરજની અંદર પોષક તત્વો વધારે પ્રમાણમાં જોવા મળે છે, એટલા માટે પરાગરજ છે તેની ગોળીનો ઉપયોગ પૂરક આહાર તરીકે થાય છે, એટલે કે આહારના બદલે આ ગોળીઓ છે તે લેવામાં આવે છે. પરાગરજની સિરપ પણ ઉપલબ્ધ છે, એટલે કે પરાગરજ છે તેની સિરપ પણ અત્યારે અવેલેબલ છે. પરાગરજના વપરાશથી રમતવીરો અને દોડમાં ભાગ લેતા ઘોડાના દેખાવમાં વધારો થાય છે. જો પરાગરજની ગોળી અને સિરપ છે તે લેવામાં આવે તો જે રમતની અંદર ભાગ લેતા ઘોડાઓ છે અને સિવાય જે રમતવીરો છે તેના દેખાવમાં વધારો કરી શકે છે, એટલે કે તેની સુંદરતા છે તે વધારી શકે છે. હવે એક વખત પરાગરજ મુક્ત થઈ ગઈ એટલે કે પરાગાશયમાંથી પરાગરજ છૂટી પડી જાય, હવે એની જીવિતતા ગુમાવે એ પહેલા તેનું પરાગાશન પર સ્થાપન થવું જરૂરી છે, એટલે કે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થઈ ગઈ હવે આ પરાગરજ મૃત્યુ પામે એ પહેલા તેનું પરાગાશન પર સ્થાપન થવું જોઈએ. જો આવું નહીં થાય તો ફલનની ક્રિયા નહીં થાય. પરાગરજની જીવિતતાનો સમયગાળો તાપમાન અને ભેજ પર આધારિત છે. અંદરલાઈન તો લેજો ટૂંકમાં કે પરાગરજ છે તે ક્યાં સુધી જીવિત રહી શકશે તેનો આધાર છે તે તાપમાન અને ભેજ ઉપર જોવા મળે છે.